હેલો બાળકો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં ને? તો ચાલો, હું છું તમારી સપના મેમ. તો આજે આપણે ગુજરાતીમાં આગળ ભણીશું. તો તમારે બધાને ભણવું છે ને, નવું નવું શીખવું છે ને. તો ચાલો આપણે આગળ ભણીએ. તો ચાલો બાળકો, આપણે આજે બીજા કેટલાક નવા શબ્દો શીખીશું. ઓકે, તો ચાલો. આ શેનું ચિત્ર છે? તમને ખબર છે આ શેનું ચિત્ર છે? હા, આ છે નાળિયેર. તમે બધા નાળિયેર ખાધું છે ને? વેરી ગુડ. તમે જોયું હશે કે નાળિયેર કેવું હોય છે, બરાબર? તો ચાલો આપણે નાળિયેર લખીએ આજે. તો ના ડી ये र કેવી રીતે લખાય નાળિયેર? ના અડી. ચલો તમે પણ મારી સાથે લખો બધા. ના ડી યે ર. શું વંચાય આને? ના ડી યે ર. શું કહેવાય? નાળિયેર, બરાબર? ચલો હવે આ શું છે? અને શું કહેવાય? ગણવેશ, યુનિફોર્મ. આપણે યુનિફોર્મ કહીએ છીએ ને, તમે સ્કૂલમાં દરરોજ પહેરીને આવો એને શું કહેવાય? યુનિફોર્મ. તેને બીજું શું કહેવાય? ગણવેશ. શું કહેવાય? ગણવેશ. શું કહેવાય? ગણવેશ, બરાબર? તો ચાલો આપણે ગણવેશ લખીએ. ઘ ણ વે શ. આ શું લખ્યું આપણે? ગણવેશ. શું વંચાય આને? ઘ ણ વે શ, બરાબર? ચાલો હવે આપણે બીજા અક્ષર શીખીએ. ચાલો આ શું છે? અડ. અડને એક માત્રા અડે. શું કહેવાય? અડને એક માત્રા અડે. તો ચાલો લખો, અડને એક માત્રા અડે. અડને એક માત્રા અડે. અડને એક માત્રાને શું કહેવાય? અડે. ચાલો આ કયો અક્ષર છે? ક્ષે. શું કહેવાય આને? ક્ષ. અને ક્ષને એક માત્રા ક્ષે. ક્ષને એક માત્રા ક્ષે. ચાલો આપણે ક્ષે લખીએ. પહેલાં આવી રીતે ક્ષ લખવાનો અને એને એક માત્રા ક્ષે. ક્ષને એક માત્રા ક્ષે. ચાલો આ કયો અક્ષર છે? જ્ઞ. કયો છે? જ્ઞ. તો જ્ઞને એક માત્રા જ્ઞે. જ્ઞને એક માત્રા જ્ઞે. શું થાય? જ્ઞને એક માત્રા જ્ઞે. ચાલો ફરી એકવાર આપણે એક શબ્દ જોઈએ, સોરી અક્ષર જોઈએ. અડને એક માત્રા અડે. શું થાય? અડને એક માત્રા અડે. ક્ષને એક માત્રા ક્ષે. ક્ષને એક માત્રા ક્ષે. જ્ઞને એક માત્રા જ્ઞે. શું થાય? જ્ઞને એક માત્રા જ્ઞે, બરાબર? તો તમારે આ તમારી નોટબુકમાં બોલી બોલીને લખવાનું છે, ઓકે? ચાલો હવે આપણે કેટલાક શબ્દો જોઈએ. તો આ શું છે? કને એક માત્રા કે. તો કેળવણી. શું લખ્યું છે? કેળવણી. ચાલો આપણે કેળવણી લખતા શીખીએ. કને એક માત્રા કે અડ વ ણી. કેળવણી. તો આપણે ભેગું શું બોલીએ? કેળવણી. શું બોલીએ? કેળવણી. ચાલો હવે બીજો શબ્દ જોઈએ. આ કયો શબ્દ છે? ખને એક માત્રા ખે લ દ.
દિલ, શું છે? ખેલ દિલ, તેને શું વંચાય? ખેલ દિલ, બરાબર. ચલો હવે આગળ શબ્દ જોઈએ તો આ શું છે? ત હે વાર, તહેવાર, શું વંચાય આને? તહેવાર. ચલો આ કયો શબ્દ છે? પરદેશ, તો ચલો લખીએ પ ર દને એક માત્રા દેશ, પરદેશ, શું વંચાય? પરદેશ એટલે બીજા દેશ, બરાબર. તો કયા કયા શબ્દ શીખ્યા આપણે? કેળવણી, ખેલ દિલ, તહેવાર, પરદેશ, બરાબર. તો ચાલો આપણે થોડા એક માત્રાવાળા બીજા શબ્દો જોઈએ. તો ચાલો આપણે એક માત્રાવાળા બીજા શબ્દો જોઈએ. હું શબ્દ લખું એ તમારે વાંચવાનો, બરાબર. ચાલો આ શું લખ્યું છે? દનેક માત્રા દેવળ, શું લખ્યું છે? દનેક માત્રા દેવળ. દેવળ એટલે ખ્રિસ્તીઓનું મંદિર, જેને આપણે ચર્ચ કહીએ છીએ ને, તેને શું કહેવાય? દેવળ. ચાલો આ કયો શબ્દ લખ્યો છે? મ પછી હને એક માત્રા હે લ, કયો શબ્દ છે? મ હે લ. ચલો ટને એક માત્રા ટે બ લ, ટને એક માત્રા શું થાય? ટે બ લ. ચલો કને એક માત્રા કે ત ન, કને એક માત્રા શું થાય? કે ત ન. ચલો વાંચો તમે, કને એક માત્રા કે ત ન. ચલો આ કયો શબ્દ લખ્યો છે? ખને એક માત્રા ખે ત ર, ખને એક માત્રા શું થાય? ખે ત ર. ચલો આ શું લખ્યું છે? બ અને એક માત્રા હે ન, બ હે ન, શું લખ્યું છે? બ હે ન. ચલો આ કયો શબ્દ છે? વને એક માત્ર વે લ ણ, વાંચો તમે, વે લ ણ, બરાબર. ચાલો હવે આપણે આગળ ભણીએ. તો ચાલો હવે આપણે આગળ આ પ્રવૃત્તિઓ જોઈએ, બરાબર. તો એમાં સૌથી પહેલાં શું કરવાનું છે? સમાન અક્ષરો ફરતે વર્તુળ કરો. તો સમાન અક્ષરો, અહીંયા શું આપણું છે? અને એક માત્રા એ, તો આપણે એની અહીંયા જેટલા એ હોય એટલા એ ઉપર આપણે ગોળ કરવાનું છે, બરાબર. તો આ શું છે? મને એક માત્રા મે, તો એ છે ના. પછી આ તને એક માત્રા તે. પછી આ શું છે? અને એક માત્રા એ, તેની ઉપર ગોળ કરવાનું. પછી આ હા, કને એક માત્રા કે, વેરી ગુડ. પછી આ શું છે? અને એક માત્રા એ, તેની ઉપર પણ આપણે ગોળ કરી દઈશું. પછી આને શું કહેવાય? પને એક માત્રા પે. આને શું કહેવાય? ભને એક માત્રા ભે. આને શું કહેવાય? સને એક માત્રા સે. આને શું કહેવાય? અને એક માત્રા એ, તો આપણે એ ઉપર ગોળ કરવાનું છે ને, તો કરી દો. પછી આને શું કહેવાય? સને એક માત્રા
से પછી આને શું કહેવાય અનેક માત્રા એ તો આપણે એમાં ગોળ કરવાનું છે ને તેની પર ગોળ કરી દો વેરી ગુડ ચલો હવે આગળ કૌંસમાંથી યોગ્ય અક્ષરો વડે શબ્દો પૂરા કરો તો આમાં શું આપ્યું છે બરાબર આપણને શબ્દ આપ્યા છે પણ એ અધૂરા આપ્યા છે અને કૌંસમાં એનો સાચો જવાબ આપેલો છે તો આપણે કૌંસમાંથી સાચો જવાબ પસંદ કરીને અંદર લખવાનું છે ચલો જેમ કે અહીંયા આપ્યું છે ખાલી જગ્યા લ તો શું આવે ખનેક માત્રા ખે કે ચે ખેલ આવે કે ચેલ આવે ખેલ તો અહીંયા ખનેક માત્રા ખેલ પછી અહીંયા શું આપ્યું છે અણ તો ફનેક માત્રા ફે અને ગે તો શું આવે ફેણ આવે કે ઘેણ આવે ફેણ આવે તો આપણે અહીંયા લખી દેવાનું ફેણ પછી અહીંયા શું આપ્યું છે જ ખાલી જગ્યા બી તો પે કે લે જપે બી કે જલેબી કયો શબ્દ થાય જલેબી તો અહીંયા આપણે લખી દેવાનું કે જ લે બી ચાલો અહીંયા બ અને ન આપ્યો છે અને શું આપ્યો છે કૌંસમાં ને અને હે તો બનેન આવે કે બહેન આવે બહેન તો આપણે અહીંયા હને માત્રા હે લખી દેવાનું બરાબર ચલો ભને એક માત્રા ભે ને ભે સાથે જોડો તો અહીંયા આપણે ભને એક માત્રા ભે આપી છે તેને આપણે જેટલા બી ભે હોય એની સાથે જોડી દેવાનું જેમ કે આ ભે છે ભે 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 બીજા કોઈ ભે દેખાય છે તમને તમારે જોડી દેવાનું આ રીતે બરાબર પછી આ છે ઘને એક માત્રા ગે તો આને આપણે ગે સાથે જોડવાનું છે તો ગે પછી અહીંયા ઘે 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 અને ગે આવી રીતે ઘે સાથે જોડી દેવાનું તમને બીજા ઘે દેખાય છે ના નથી દેખાતા તો નથી જોડવાનું જેટલા ઘે હોય એની સાથે જ જોડવાનું છે ચાલો ચિત્રોને તેમના શબ્દો સાથે જોડો તો ચાલો આપણને અહીંયા ચિત્રો આપ્યા છે અને એને આપણે સાચા શબ્દો સાથે જોડવાનું છે તો ચાલો આ પહેલું પેન તો અહીંયા પેન સાથે જોડેલું આપ્યું છે આપણને પછી આ શું છે આને શું કહેવાય મહેલ તો મહેલ ક્યાં લખ્યું છે આ છે મહેલ મ પછી હને એક માત્રા હે લ મહે લ તો મહેલ સાથે જોડી દેવાનું પછી આ શું છે કેરી તો કેરી કેવી રીતે લખાય કને એક માત્રા કેરી તો આમ જોડી દેવાનું પછી આ શું છે દેવળ હમણાં કહ્યું ને દેવળ એટલે ચર્ચ ખ્રિસ્તીઓનું ચર્ચ છે એને દેવળ કહેવાય તો આપણે અહીંયા દેવળ સાથે જોડી દેવાનું બરાબર ચાલો હવે શું છે સમાન શબ્દો જોડો સમાન શબ્દો એટલે એક જેવા શબ્દો હોય એ જોડી દેવાના બરાબર તો આ શું છે વને એક માત્ર વેદ તો અહીંયા બીજો વેદ ક્યાં છે આમ જોડી દેવાનું પછી પને એક માત્ર પેપર તો સામે પેપર શોધીને જોડી દેવાનું પછી મને એક માત્ર મેદાન તો આવી રીતે મેદાનમાં જોડી દેવાનું છે ઓકે પછી ત અને પને એક માત્ર પે તપેલી તો તપેલી લખી હોય તે આપણે જોડી દેવાનું પછી તને એક માત્ર તેલ તો આવી રીતે તેલ સાથે જોડી દેવાનું ચાલો ચિત્ર જોઈ કૌંસમાંથી યોગ્ય શબ્દો લખો તો આપણે ચિત્ર જોઈને કૌંસમાંથી યોગ્ય શબ્દ લખવાનું છે તો આ શું છે પેટી તો આપણે પેટી લખી દેવાનું પછી આ શાનું ચિત્ર છે આ છે ખેતર તો કૌંસમાંથી આપણે ખેતર શોધીને અહીંયા લખી દેવાનું પછી આ શું છે થેલી તો આપણે કૌંસમાંથી થેલી શબ્દ શોધી અને અહીંયા થેલી લખી દેવાનું
પછી આને શું કહેવાય? ટેબલ. તો આપણે ટેબલ શબ્દ શોધીને લખી દઈશું, બરાબર? ક્યાં છે ટેબલ? અહીંયા લખ્યું છે, તો આપણે ટેબલ શબ્દ અહીંયા લખી દઈશું. પછી આ શું છે? આને શું કહેવાય? શેરડી. તમને બધાને શેરડી ભાવે છે? હા, તો આપણે શેરડી શબ્દ શોધીને લખવાનો છે. અચ્છા, શેરડી તો અહીંયા શોધીને લખી દેવાનું. પછી આને શું કહેવાય? નાળિયેર. તો આપણે નાળિયેર શબ્દ શોધીને લખી દેવાનો છે, બરાબર? ચાલો હવે શું છે? જોઈને તેની સામે લખો. તો આપણને કેટલાક શબ્દો આપ્યા છે એ આપણે જોઈને સામે લખવાના છે. જેમ કે કનેક માત્રા કેશ, પછી બ અને નનેક માત્રા બ નેવી. અહીંયા સામે આપણે લખી દેવાનું જોઈ જોઈને, બ નેવી. પછી એ રણ, એ રણ. પછી રનેક માત્ર રે તી. પછી વનેક માત્ર વે પાર. પછી કેળવણી. શું થાય? કેળવણી. આવી રીતે શબ્દો આપણે લખી દેવાના છે. પછી છે વે લણ, વી વે ક, પરદેશ. આવી રીતે શબ્દો જોઈ જોઈને સામે લખી દેવાના છે. ચલો અક્ષરો બોલો અને ક્રમમાં લખો. ચલો અક્ષરો આપણે ક્રમમાં લખવાના છે. જેમ કે કને એક માત્રા કે, ખને એક માત્રા ખે, ગને એક માત્રા ઘે, ગને એક માત્રા ઘે, ચને એક માત્રા ચે, છને એક માત્ર છે, જને એક માત્ર જે, જને એક માત્ર જે, ટને એક માત્ર ટે, ઠને એક માત્ર ઠે, ડને એક માત્ર ડે, ઢને એક માત્ર ઢે, અણને એક માત્ર ણે, તને એક માત્ર તે, થને એક માત્ર થે, દને એક માત્ર દે, ધને એક માત્ર ધે, નને એક માત્ર ને, પને એક માત્ર પે, ફને એક માત્ર ફે, બને એક માત્ર બે, ભને એક માત્ર ભે, મને એક માત્ર મે, યને એક માત્ર યે, રને એક માત્ર રે, પછી લને એક માત્ર લે, વને એક માત્ર વે, શને એક માત્ર સે, સને એક માત્ર શે, સન એક માત્ર સે, હને એક માત્ર હે, અડન એક માત્ર અડે, ક્ષણ એક માત્ર ક્ષે, જ્ઞાન એક માત્ર જ્ઞે, બરાબર? આવી રીતે તમારે બોલી બોલીને લખવાનું છે, ઓકે? ચલો વાંચો અને લખો. તો આ શબ્દ વાંચી વાંચીને તમારે સામે લખી દેવાના છે. તો પહેલું શું છે? એ ક, મે ડ, ખારે ક, ગણેશ, વેરાન, સેતુર, દેશાવર, જે લ, ઢે લ, વેઢમી, નેતર, લેખક, ડેડકી, મહેસૂલ, દેવ, હેત, શેવાળ, રેવડી, હરડે, કેશવાળી, ચેતવણી, બરાબર? ચેતવણી. એ રીતે વાંચીને લખવાના છે, ઓકે? ચલો વાંચો અને લખો. હવે આપણને આ વાક્યો આપ્યા છે, તો વાક્યો વાંચી અને આપણે સામે લખી દેવાના છે, ઓકે? તો ચેતન લેસન કરે છે. શું વાક્ય છે? ચેતન લેસન કરે છે.
તમે રોજ લેસન કરો છો ને એ રીતે ચેતન લેસન કરે છે, બરાબર. હેતલ પાણી ભરે છે, કેવું વાક્ય છે? હેતલ પાણી ભરે છે. કેયુર મને ભેટ આપે છે, શું કરે છે? કેયુર મને ભેટ આપે છે. ભાવેશ સિતાર વગાડે છે, શું કરે છે? ભાવેશ સિતાર વગાડે છે. એક ને એક બે થાય, એક ને એક કેટલા થાય? બે થાય. સુરેશ મેદાન સાફ કર, સુરેશ મેદાન સાફ કર. તો આવી રીતે વાક્યો તમારે લખી દેવાના છે, બરાબર. વાંચી વાંચીને લખવાના છે. તો તમારે આ બધું હોમવર્ક કરી દેવાનું છે. ઓકે, કરી દેશો ને? વેરી ગુડ. ઓકે, બાય બાય.